યુક્રેન યુદ્ધની વચ્ચે ક્રિમિયાના રહેવાસી અને યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારુઆ ભારતના 4 દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન એમિન ઝાપારુઆ પીએમ મોદી અને યુક્રેનની જે મુલાકાત માટે આમંત્રણ આપે તેવી સંભાવના છે. ત્યારે આવો જાણીએ કોણ છે આ યુક્રેનના યંગેસ્ટ નાયબ વિદેશ મંત્રી. યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી અને ક્રિમિયન તતાર સમુદાયના રહેવાસી એમિન ઝાપારોવાની ભારત મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પોતાના મંત્રીને રશિયાના સૌથી સારા મિત્ર એવા ભારતમાં મોકલીને વ્લાદિમીર પુતિન સામે મોટો દાવ ખીલ્યો છે. એમિન ઝાપારોવનો જન્મ 5 મે 1983 રોજ થયો હતો. તે ક્રિમિયાના રહેવાસી છે. આ પ્રાંતને પુતિને 2014 રશિયા સાથે જોડી દીધો હતો. એમિન ઝાપારોવા કીવની તારાસ શેવચેન્કો નેશનલ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે, જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોનો અભ્યાસ કર્યો છે. રાજકારણમાં આવતા પહેલા તેમણે પત્રકારત્વને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું હતું. તેમણે તુર્કીના અખબાર ઝમાનના ડેપ્યુટી એડિટર ઇન ચીફ તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત ક્રિમિયન ટીવી ચેનલ એટીઆર માટે પણ શો હોસ્ટ કર્યો હતો. જોકે બાદમાં એમિને પત્રકારત્વ છોડીને રાજનીતિમાં ઉતરવાનું પસંદ કર્યું. એમિન ઝાપારોવાએ ક્રિમિયા પર માહિતી નીતિ પ્રધાનના સલાહકાર તરીકે કામ કર્યું છે. તેમણે વિદેશ મંત્રાલયના સામાજિક અને માનવતાવાદી બાબતોના વિભાગમાં એટેસનું પદ પણ સંભાળ્યું છે. બાદમાં તેઓ યુક્રેનની માહિતી નીતિ વિભાગમાં પ્રથમ નાયબ પ્રધાન બન્યા. હાલમાં તેમની પાસે નીતિ આયોજન, સાર્વજનિક કૂટનીતિ અને યુરોપિયન યુનિયન અને નાટો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સહિત વિવિધ ક્ષેત્રોની દેખરેખ રાખવાની જવાબદારી છે. તેઓ ક્રિમિયન પ્લેટફોર્મના ધ્યેયો, ઉદ્દેશો અને વિકાસ વ્યૂહરચનાઓના અમલીકરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. ઝાપારોવા યુક્રેનિયન જાહેર સંસ્થાની પણ દેખરેખ રાખે છે, જે યુક્રેનિયન સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને વિદેશમાં યુક્રેનની સકારાત્મક છબી બનાવવામાં યોગદાન આપે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.